આપણા સૌના લાડીલા, આપણા સૌના જહીતા શ્રી ઉમેશ બારોટ સ્ટેજ ઉપર ભવ્ય સ્વાગત કરીએ છીએ. અલ્કા પટેલ નું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. રમઝટ ગરબોત્સવમાં એક વાર ફરીથી આવકારી આપણા ચહિતા કલાકારોને, ઉમેશ બારોટ અને અલ્પા પટેલને વિરમગામ. એક વાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આપણા સૌના ચહિતા અને આજે વિરમગામમાં મોજ કરવામાં આવી ગયા છે શ્રી ઉમેશ બારોટ અને અલ્પા પટેલ. હવે સ્ટેજ તમને સુપ્રત કરીએ છે અને વિરમગામ તમને અઢળક પ્રેમ કરે છે. એક વાર જોરદાર ફરીથી આપણે બતાવી દઈએ કે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ આપણા ચહિતા કલાકારોને. ખૂબ ખૂબ આભાર. વિરમગામ મજામાં, વાહ વાહ. અને ખાસ આજની રાત શરદ પૂર્ણિમાની રાત, બે બે વર્ષ સુધી તમે હું બધાએ આવા દિવસોનો આવા ભેગા મળી આનંદ કરવાનો બહુ રાહ જોઈ છે બધાએ, અને એટલી બધી રાહ જોયા પછી મા ભગવતીના સાનિધ્યમાં અને અત્યારના સમયમાં કલાકારોને ભેગા કરવા એ બહુ અઘરી વાત છે. કારણ કે અમારી સિઝન ચાલુ થઈ ગઈ છે કલાકારોની. મને પ્રોગ્રામ આવ્યા હતા, અલ્પાબેનને પણ પ્રોગ્રામ હતા. હમણાં આપણો ટાઈગર આવશે એટલે વિજય સુવાળા ફુવાજીને પ્રોગ્રામ હતા. પણ માત્ર અને માત્ર મારા હૃદયના ખૂબ નજીકનો યાર, મારા ભાઈ જેવો ભાઈબંધ, એટલે માત્ર આ હાર્દિક પટેલના એક હોંકારા ઉપર અહીં સુધી અમે ખેંચાયા છે અને જોરદાર તાળી થયું હતું. વાહ. વિરમગામ જેના નામથી ઓળખાય છે ભાઈ, તો મારો ભાઈ હાર્દિક. અને ખાસ હવે વધુ વાતો નહીં કરતા, જોરદાર મા ભગવતીની જગદંબાની એકવાર જય બોલાવી અને આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. ત્યારે પ્રેમ સે બોલો જગદંબે માત કી જય. બોલવામાં જે કોઈને પાપ લાગે એ પાપ અમને આપી દેજો, પણ જેટલો અવાજ ભગવતીએ તમને આપ્યો છે અહીંયાથી તો અમે નવરાત્રિ પૂરી કરીને આવ્યા છીએ, એટલે અમે આજે જેટલું બને એટલું ગળું ખોલીને ગાવાના છે. કારણ કે આજે મને મારા ભાઈએ બોલાવ્યો છે યાર. હા, અને કંઈ પણ વિચાર્યા વગર મેં હા પાડી જ દીધી હતી એને કે હું આવીશ, અને આ ગમે ત્યારે બોલાવશે ત્યારે અડધી રાતે ઉમેશ બારોટની હાજરી હશે ભાઈ. હાર્દિકભાઈ તમારી માટે યાર, હા, બે ચાર તાળીઓ બદલ ખૂબ ખૂબ આભાર. પણ શરૂઆત મારી મા ભગવતી મોગલના નામથી કરવી છે, પછી ગણપતિ વંદન બધું આપણે કરશું. ભર્યા પની હારે પાવડું પાણી નો જળે ભર્યા ભંડા ગીતે મને એક ફરી પાછી એક પહેચાન આપી. અને આ ગીત જેનું લખેલું છે એવો કવિ કેદાન પણ અહીંયા હાજર છે. કેદાન, મારા ચરણોમાં વડીલ, કોટી કોટી વંદન. જોરદાર તાળીથી વધાવો. હા, મોગલરી જે તો ઈ રાજ કરે મોગારે મોગાર મોગાર એ ભરે
ला
સજી સોળે અને સાઈડમાં જે બધા ઊભા છે એમાંય ખાસ કરીને અમારા ભાઈઓને પુરુષોને ખાસ કરીને અહીંયાથી કહેવામાં આવ્યું છે કે પુરુષો પણ બધાય ગરબામાં જોડાય, ભાઈઓ મારા બધાય ગરબામાં જોડાય એવી ખાસ અહીંયાથી અમને કહેવામાં આવ્યું છે. તો બધાએ ગરબામાં જોડાઈ જાઓ. હા, આજુબાજુમાં ઊભાયેલા તમામે તમામ ભાઈઓ ગરબામાં જોડાઈ જાઓ ભાઈ. હા, વગાડો કે ગાડો. જેને પણ ઊભા ઊભા ગરબા જોવા છે એની માટે અલગ એક વ્યવસ્થા છે, સાઈડમાં લાઇનર આપેલું છે. એટલે મારા ભાઈઓ બધા ત્યાં જતા રહો. ઓલી બાજુ રમવાવાળાને રમવા દો, જોવાવાળા જુઓ, ઓલ બાજુ જઈને જુઓ. તમારી ખાસ જોવા માટેની પણ વ્યવસ્થા અમારા હાર્દિકભાઈએ કરાવેલી છે. તો બધા મોજ કરો, આનંદ કરો, કારણ આવો જગદંબામાં આવો
Thank you.
मोगल साथ है तो गम नहीं, मारी मोगल 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 मोगल। मोगल मा
જેમની રાહ જોતા આતમ ઠાકોર ભગત અને આ ભાઈ ગુજરાતમાં લોકલાડી લાગે ગાયક લાગે અને માનનીય સન્માનને એવા વિહતમાના ભુવાજી એટલે વિજયભાઈ સુવાડા કરે પ્રસ્તુત ઠાકોર ઉપસ્થિત થઈ રહ્યા છે જોતા તાળી જોવા દઉં છું અને ભુવાજી માટે ભાઈ અક્ષયભાઈ આપણે થોડી ઘણી એમને પણ મોજ આવી રહી છે વાહ જોતા તાળી જોવા દઉં છું તમે હાર્દિકભાઈને વિનંતી કરી છું તો જ્યાં તો નીકળી જવા હા વાહ હાર્દિકભાઈ જય વિહત જય મોગલમાં જય ખોડિયા જય ઉમિયામાં ગુજરાતમાં ગુજરાતના લોકો રેડી લાગેલા છે બાપુઆજી 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 આપણી વચ્ચે પધારી રહ્યા છે હવે ગુજરાતના લોકલાડીલા કલાકાર આપણા સૌના ચહિતા ગુજરાતનું ગૌરવ વિજય સુવાળા ગુજરાતમાં ગુજરાતમાં લોકલાડીલા બાપુઆજી હાર્દિકભાઈ પણ એકને સ્ટેજ પર છે આજે વિરમગામ ની ધરતી પર આવકારીએ છે શ્રી વિજય સુવાળા અને આપણી વચ્ચે પધારી રહ્યા છે ગુજરાત નું ગૌરવ આપણા સૌના ચહિતા ખજૂર ભાઈ આવી રહ્યા છે થોડી ક્ષણોમાં આપણી વચ્ચે ઈ હા ખજૂર ભાઈને આવકારવા માટે આપણે બધા આતુર છીએ અને એમણે આપણને બધાને હસાવ્યા છે એની સાથે સાથે ઘણા બધા લોકોની એમણે સેવા પણ કરી છે ગુજરાતના ઘણા મા બાપ એમને દીકરો માને છે કારણ કે એમણે ઘણા બધા મા બાપને પાક્કા મકાનો બનાવી આપ્યા છે એવા આપણા સૌના ચહિતા ખજૂરભાઈ એક હાસ્ય કલાકાર જ નહીં પણ સમાજ સેવાની રીતે પણ બહુ જ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અહીંયા જેટલા પણ લોકો ગરબા ગાઈ રહ્યા છે એમના માટે એક નાનકડી સૂચના છે તમારે બધા રાઉન્ડમાં ગરબા ગાવાના છે અને અહીંયા જેટલા પણ લોકો ઉભેલા હશે એમને અમારા વોલન્ટિયર બહાર મોકલશે કારણ કે જોવા માટેની આ જગ્યા નથી જોવા માટે અલગ વ્યવસ્થા કરી છે વોલન્ટિયર્સને વિનંતી કરીએ કે જેટલા લોકો ઊભા છે એમને જોવા માટે નિહાળવા માટે જે પ્લોટ રાખેલો છે તે જગ્યાએ મોકલી દો અને રાઉન્ડમાં ગરબા કરવાના છે ગ્રુપમાં ગરબા નથી કરવાના અહીંયા બહેનો જેવી રીતે રાઉન્ડમાં ગરબા કરી રહ્યા છે એવી જ રીતે આપણે માતાજીના ગરબા સર્કલમાં કરીશું ગ્રુપમાં ગરબા નથી કરવાના એટલે એક સર્કલ બનાવવામાં હેલ્પ કરશો બધી જગ્યાએ સર્કલ બનાવી દેશો આજે રમઝટ ગરબોત્સવમાં ફરી એકવાર હાર્દિક પટેલ ફેન ક્લબ અને ઈએફજી વિમેન ક્લબ ઓફ વિરમગામ તરફથી આપ સૌને આવકારીએ છીએ અને ગુજરાતના ચહિતા કલાકારો આપણા સૌના લોકપ્રિય કલાકારો ઉમેશ બારોટ અલ્પા પટેલ અને શ્રી વિજય સુવાળા આપણી સાથે છે અને આપણને સૌને એમના તાલે એમના સુરે આપણને સૌને ગરબે જુમાવી રહ્યા છે અને આજે વૃદ્ધાશ્રમમાંથી આપણી વચ્ચે જે વડીલો પધાર્યા છે એમને એક વિનંતી છે કે આપ સર્વે ગેટ પાસે ત્યાં ભેગા થઈ જાઓ એકત્રિત થઈ જાઓ આપણે આપના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં હેલ્પ કરશો તો વડીલોને વિનંતી અથવા તો આપની આસપાસ પણ જે વડીલો એમને ગેટ સુધી પહોંચાડી દેશો આપની આસપાસ જે
વડીલો છે એમને ગેટ સુધી પહોંચાડી દેશો. આજના દિવસે જે પધાર્યા છે, આ બસ ગરબાની શરૂઆત થોડીક ક્ષણોમાં આવે. આપણે પાછા ગરબામાં જોડાવા જઈ રહ્યા છે. આપણા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. ખજૂરભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે. એમના માટે આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને થોડીક ક્ષણોમાં એમનું આગમન થવા જઈ રહ્યું છે. બસ બાકી આપણે ક્યાર ના અહીં ઉમેશ બારોટ અને અલ્પા પટેલના સુર અને તાલને સથવારે ગરબે ઝૂમી રહ્યા છે અને થોડીક ક્ષણોમાં આવે વિજય સુવાડા આપણને એમના સુર અને તાલે ગરબે ઝૂમાવવાના છે અને સાથે જોડાવવાના છે. તો બસ હવે થોડીક જ ક્ષણોની રાહ અને આપણે પાછા ગરબામાં જોડાઈશું. આવી રહ્યા છે આપણી વચ્ચે આપ સૌના ચહિતા, આપ સૌના લાડીલા ગુજરાતનું ગૌરવ અને જે આપણને સૌને હસાવે તો છે, સાથે સાથે એક સમાજ સેવાનું પણ જે ઉત્કૃષ્ટ કાર્ય કરે છે એવા ખજૂરભાઈ આવી રહ્યા છે. નીતિન જાની કલાકાર એવા ખજૂરભાઈ આપણી સાથે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે ભવ્ય સ્વાગત કરીએ. અને તમે હોય પછી હવે મારે વધારે ના બોલવાનું, આઈ થિંક મારે તમને આ માઈક સુપ્રત કરવું જોઈએ. કેમ છો? એલા આજે તો વિરમગામમાં આવ્યા છો ભાઈ, જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. બોલ અંબે માત કી. ફર્સ્ટ ટાઈમ વિરમગામ આવ્યો છું અને જે જે સાદગી, જે પ્રેમ, જે સંસ્કાર વિરમગામમાં આવીને જોયા છે એવા ભાઈ મેં ક્યાંય નથી જોયા. આજે મારી બહેનો બહુ સરસ લાગે છે, ભાઈઓ પણ બહુ સરસ લાગે છે અને આજે તમારી ઈચ્છા હોય તો આજે તમારી યાર રમી લઉં. અને એમાં પાછા અમારા હાર્દિકભાઈ હોય ત્યાં કંઈ ઘટે નહીં, એટલે તમારી ઈચ્છા હોય તો થોડીક વાર પછી આવું અહીંયા રમવા. બાકી તમારો પ્રેમ છે, સપોર્ટ કરતા રહેજો, જોતા રહેજો અમારા વિડીયોઝ. બોલતી નથી, ચાલતી નથી, કાઈ મારું એ ગીત ગાવું પડશે. બરા હાર્દિકભાઈ કઈ કહેવા માંગે? હું બોલતી નથી, ચાલતી નથી, કાઈ મારું માનતી નથી, ગીત તમારે ગાવું પડશે. પણ તમારા ઘરના આવ્યા છે, મારે એને મારે લાવવા પડશે સ્ટેજ પર. લાવીએ કે નહીં? તો હમણાં આવું છું, પાછો ગીતે ગાઉં છું અને તમારી ઈચ્છા હોય તો ગાઈ લો, પણ ગરબા ચાલુ રહેજો ને. અમારા અલ્પાબેન, વિજયભાઈ, ઓહો ઉમેશભાઈ, કવિ કેદાન બાબુભાઈ, બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. નવરાત્રિમાં દુનિયાભરના પ્રવાસો કરીને આવ્યા છે આ સરસ મજાના કલાકારો. હું સિંગર નથી એટલે નાનું મોટું ગાઉં છું ભાઈ, વાહે બેઠા છે. જાનું મારી રીસાણી છે, બાપામાં બાપામાં ગાડી લેવા. જાનું મારી રીસાણી છે, બાપામાં બાપામાં ગાડી લેવા. એ બોલતી નથી, ચાલતી નથી, કાયમ મને કહેતી નથી. બોલતી નથી, ચાલતી નથી, કાયમ મને કહેતી નથી. મનમાં એ હું જાણી, જાનું મારી રીસાણી છે, બાપામાં બાપામાં ગાડી લેવા.
મારી રીસાણી છે ભપમ ભપમ ગાડી લેવા મારી રીસાણી છે ભપમ ભપમ ગાડી લેવા જાનુડે મારી રીસાણી છે ભપમ ભપમ ગાડી લેવા બસ આવી રીતના તમારો પ્રેમ તમારો સપોર્ટ આપતા રહેજો, તમારો પ્રેમ બરકરાર રહેવો જોઈએ. હવે આ બીજા મહાનુભવો આવ્યા છે તો એમની પાસે આપણે ગૌડાવશું, પણ તમારી સાથે નવરાત્રી રમવા છે ભાઈ, આવું કે ન આવું જોરથી બોલો. ઓહો હો, બેનુએ તો હા પાડી, પણ ભાઈઓ કોઈ બોલ્યા નહીં, આવું કે નહીં, બાકી મોજ જ કરવાની છો, વિરમગામમાં લડી જ લેવાનું છે. બાકી ગુજરાતમાં અત્યારે 221 ઘર બનાવ્યા છે ગરીબોના, અને હંમેશા કહું છું કે જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી ગરીબો લાચારો માટે કામ કરતા રહેવાનું છે, બાકી પૈસા ભેગા કરીને ક્યાં જવું. મને તમે બધા ઈ કહો કે પૈસા ભેગા કરીને ક્યાં જવું, આપણે વાપરી નાખું ને, જોરથી બોલો. ઓહો, બાકી આમ જો ઇતિહાસ ગવા છે કે જેનું મન ઉદાર હોય ને એને કોઈનો બાપે રોકી ન શકે. એટલે આપણે આપણે ગુજરાતી છીએ, ખાવા પીવામાં રખડવામાં નંબર વન અને પૈસા વાપરવામાં નંબર વન. એટલે જેનો જીવ ઉદાર છે એને મહાદેવ ક્યારેય રોકી નથી શકતો. અને આજે ગુજરાતમાં નંબર વન યુટ્યુબ ચેનલ છે ખજૂરભાઈ, ફેસબુકમાં નંબર વન છે ખજૂરભાઈ. એટલે આ બધું જે પોસિબલ બન્યું છે કોના લીધે, આ પોસિબલ બન્યું છે તમારા બધાના પ્રેમના લીધે. બહેનો માટે ખાસ કહીશ કે બહેનો, તમે બહુ પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે, અને તમારા ભાઈને દિલથી તમે એક્સેપ્ટ કર્યો છો. મારા ગુજરાતમાં જે પણ સાહસો હોય, કોઈ પણ રિસ્ક હોય, ગુજરાતની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે, તો સપોર્ટ કરતા રહેજો. આજે નવરાત્રી છે, માતાજી પાસે પ્રાર્થના કરશું કે માતાજી સૌનું કલ્યાણ કરે, સૌ આગળ વધે. બાકી આજે ગરબા ગાવાના છે અને સરસ મજાની આ નવરાત્રીનું આયોજન આપણા હાર્દિકભાઈએ કર્યું છે, એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને હું તો હંમેશા કહું છું કે યંગસ્ટરો છે, હંમેશા ગુજરાતની જનતા યંગસ્ટરોને સપોર્ટ કરવા જોઈએ. યંગસ્ટરો પાસે સારા વિચારો હોય છે તો યંગસ્ટરોને સપોર્ટ કરવો જોઈએ કે નહીં. બાકી જીવનમાં લડી લેવાનું છે, ટેન્શન લેવાનું નથી, સપોર્ટ કરતા રહેજો. હવે નવરાત્રિમાં હું ખલેલ નહીં પાડું, એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ. થોડું જોરથી બોલો યાર, કંજુસાઈ કરો માં. ઓહો, આ આઈ લવ વિરમગામ ભાઈ, કઈ ઘટે નહીં. એક સાથે બધા બોલશું આઈ લવ વિરમગામ. અલા કંજુસાઈ કરો માં, જોરથી બોલો આઈ લવ વિરમગામ. સપોર્ટ કરતા રહેજો, થેન્ક યુ સો મચ, લવ યુ, જય માતાજી. થેન્ક યુ સો મચ ખજૂરભાઈ. અને બસ હવે એમની સાથે વાતો કરી લીધી, એ તમારી સાથે ગરબા રમવા આવી રહ્યા છે. હવે આપણે સૌ ગરબામાં જોડાઈએ થોડીક ક્ષણમાં. અને આઈ લવ વિરમગામનું આજે સરસ મજાનું બોર્ડ તમે જે જોઈ રહ્યા છો અને બધા આપણે સાથે મળીને બોલ્યા, એ ગ્રાઉન્ડના દરેક કોર્નરથી દેખાય છે. બધાની પાસે મોબાઈલ ફોન છે ને, લગભગ બધા પાસે હશે, કોઈ કોઈ પાસે તો બે પણ હશે. તો એ મોબાઈલથી સેલ્ફી લેતા બધાને આવડે છે. સેલ્ફીમાં આઈ લવ વિરમગામ દેખાય એવી રીતે આપણી સેલ્ફી લેવાની છે અને એને તમારા
જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય એના પર પોસ્ટ કરવાની છે, હેશટેગ રમઝટ ગરબા એન્ડ હેશટેગ હાર્દિક પટેલ. સો આપણે આપણો વિરમગામ પ્રત્યેનો પ્રેમ બતાવીને આજે આપણે આ ગ્રાઉન્ડ ઉપર છીએ, તો ગ્રાઉન્ડને પણ અહીંયાથી ટેગ કરીશું. તો જેટલા લોકોને પણ સેલ્ફી લેતા આવડતી હોય, એ લોકો આઈ લવ વિરમગામ વાળા હોર્ડિંગ સાથે, આ બોર્ડ સાથે સેલ્ફી લેશે. અને અમારા કલાકાર મિત્રો તમને ગરબે ઝૂમવા માટે તૈયાર છે, પણ ક્યારના મારી પાસે એક પ્રોમિસ માંગી રહ્યા છે કે એ લોકોને બધાને ગરબે ઘૂમતા જોવા છે. તમે બધા ગ્રુપમાં ગરબા ગાઓ છો, અહીંયા આગળ લોકો ઊભેલા છે તો એમને ખબર જ નથી પડતી કે કોણ ગરબા ગાય છે અને કોણ ખાલી ઊભું છે. તો તમે લોકો જો સર્કલમાં ગરબા ગાવાના હોય તો અમે ગરબા અહીંથી શરૂ કરીએ. અને જેટલા લોકોને અહીંયા આગળ ઊભા રહેવું છે એના માટે સ્ટ્રિક્ટલી નો નો છે. અહીંયા આગળ તમે બધા નહીં ઊભા રહી શકો, વોલન્ટિયર્સ અમારા આવશે અને તમને જે જગ્યાએ ગરબા જોવાના છે એ જગ્યાએ મોકલી આપશે. તો તમારે એમને સપોર્ટ કરવો પડશે, કાં તો પછી તમારે ગરબામાં જોડાવવું પડશે. બે જ વિકલ્પ છે આપણી પાસે. એટલે સર્કલમાં જ ગરબા ગાવાના છે, ગ્રુપમાં ગરબા નથી ગાવાના. અહીંયા બહેનો બહુ જ સરસ રીતે સર્કલમાં ગરબા રમી રહ્યા હતા અને બહુ જ સરસ લાગી રહ્યું. તો બસ, તો એવી જ રીતે આપણે સર્કલમાં ગરબા ગાવાના છે. અને બસ હવે કલાકારોની થોડીક જ રાહ જોઈ રહ્યા છે આપણે. તમે બધા ગોઠવાઈ જાઓ એટલે અમે ગરબા શરૂ કરાવીએ. અમારા વોલન્ટિયર્સને વધારે મહેનત ના પડે એટલી આપણે ખાલી જહેમત લેવાની છે. અને પછી આપણે થોડીક ક્ષણોમાં શરૂ કરીએ આજના રમઝટ ગરબોત્સવનો આ બીજો દોર, કે જેમાં પહેલા દોરમાં તો તમે લોકોએ બહુ જ મજા કરી અને જોરદાર રીતે વિરમ ગામે એમનો અઢળક પ્રેમ બતાવે છે અમારા કલાકારો માટેનો. તો હવે બીજા દોરમાં શરૂ કરવા જઈ રહ્યા છે. સો ફરીથી આવકારીએ એકવાર આપણા ચહિતા, તમારા બધાના લાડીલા એવા કલાકાર શ્રી ઉમેશ બારોટને. અત્રે જેટલા પણ કલાકારો અહીંયા ઉપસ્થિત છે, ખાસ અમારા હાર્દિકભાઈને એક હોંકારે એક પડકારે અહીંયા ઉપસ્થિત છે, અને ખાસ નીતિનભાઈ જય. પણ આથી લગભગ ત્રણ ચાર મહિના પહેલાં હમણાં હું દર્શન કરવા ગયો હતો વિજય ભુવાજીના, ત્યાં મઢે માતાજીના. અને ભુવાજીએ સાહેબ એવી શક્તિ બેઠી છે જગદંબા વિષ હતી માં વિહત, એના આશીર્વાદ એણે મને ભુવાએ આપી દીધા હતા કે ભગવતી તમારી ચડતી રાખશે. અને એક ગીત હિટ થયું ભાઈ, કયું ખબર? હે અંધારી આ રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી તમે આમ થયા ઉઠી રે, ચાંદો વાદળ પાછળ જાતા જોન શરમ થી રે, ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે ગોરી તમે મનડાલી ધા મોહીરા, ગોરી તમે મનડાલી ધા મોહીરા. અને એનો મારા પ્રત્યે એવો જોરદાર પ્રેમ છે તો આપણે ભેગા થઈને ભુવાજીને જ બોલાવીએ, બરોબર ને વિજય ભુવાજી? આવો આવો ભુવાજી, આવો મોજ. ઓકે, થોડી વાર પછી. એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે. મારી મોગલ તારું એ મારી વિહત મારું, મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે જગ મારે સેના, રેણી કેણી જોઈને લોકો કરશે રે સલા. તારી કરશે રે સલા,
આઈ લવ યુ રમગા આઈ લવ યુ રમગા આઈ લવ યુ રમગા રમગામ રાજી રાજી થશે થશે રમગોમ રાજી રાજી થશે જગમાં થશે ના ઘણી ઘણી જોઈને લોકો કરશે રે સલા મારી વિહત તારું સપનું પૂરું કરશે તારું જગમાં રહેશે ના રેણી કેણી જોઈને લોકો કરશે રે સલા એ તારી રેણી કેણી ને જોઈને લોકો કરશે રે સલા હા
तो दुनिया रे दुनिया रे मतलब इस दुनिया मा दुनिया रे स्वार्थनी से दुनिया मा दुनिया रे मतलब रे दुनिया मा दुनिया रे स्वार्थनी से मोगल 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 ये मोगल 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 दुनिया हमारी को यह गिरे नोती मां हमारी दुबली दशाती कोई नो तू त्यारे हमारी खोड़ल साईबो रे गोवाळियो रे मारो मीठडो रे गोवाळियो
ઉત્તર ગુજરાત નું ઘરેણું વગાડો આઈ લવ યુ ભુવાજી આઈ લવ યુ ભુવાજી આઈ લવ યુ ભુવાજી આજરોજ અમારા ખાસ વિરમગામ ખાતે આવરૂડો ફરીથી એકવાર કાર્યક્રમ છે. મારા ખાસ મિત્ર હાર્દિકભાઈ પટેલના આમંત્રણને માનીને વધારે છું અને આજે આવું સુંદર મજાનું તમને બધાને જેવો વાયદો કર્યો હતો કે આપણે શરદ પૂર્ણિમાના દિવસે આના કરતાં સરસ મજાનું આયોજન કરશું એવું સરસ મજાનું આયોજન કર્યું છે. તમામ ગુજરાતના કલાકારો અહીંયા આજે સોનામાં સુગંધ પડી જાય એવા અમારા મારો નાનો ભાઈ જેનો હું બહુ પ્રેમ કરું છું ઉમેશભાઈ બારોટ, બેન અલ્પાબેન પટેલ એમનું ખૂબ સારું નામ છે, સાથે જેને ગુજરાતમાં ખૂબ સેવા કરી અને ખૂબ સદુપયોગ કરે છે પોતાના દશકાનો એવા નીતિનભાઈ જાની, એમનું પણ હાર્દિક સ્વાગત છે. અને હાર્દિકભાઈ તો છે જ આપણા ઘરના એટલે એમનું પણ સ્વાગત છે. એ અમારું આખું વિરમગામ આજે આવી રૂડી મોજમાં આવ્યું હોય ત્યારે ગાવાનું મન થાય પણ શું થાય. જોવામાં સિમ્પલ સાદા આપણે સિકંદર સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં, સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં, આપણે સિકંદર આપણે જ રાજા. આપણે સિકંદર આપણે જ રાજા. વાહ 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 વાહ. Thank you.
એવા જ ગુજરાતના ખ્યાતનામ લેખક અમારા કવિ કેદાર બધારા છે, ઇકો બંધ એમને પણ ખૂબ સારા ગીતો લખ્યા છે ગુજરાતમાં, અમારા બધાના વડીલ છે. એ અમારું આ બધું ધાબુન બાબુ બધું તોડી નાખે એવું થયું છે ભાઈ. હા વાહ વાહ. આજે વિરમગામમાં મને લાગે છે સૌથી મોટો પ્રોગ્રામ આજનો હશે એવો ઇતિહાસના ચોપડે એવું લખાઈ જશે, કારણ કે ખૂબ સારું આયોજન કર્યું. તેદાળમાં રાતમાં બહુ ફરક છે, એટલા માટે ગાવાનું બંધ થાય. હે આઈ લવ યુ વિરમગામ, એના ઉપરથી ગાવાનું બંધ થાય. મારું વિરમગામ ટેટીને મળે માયા ગણી મારું વિરમગામ ટેટીને મળે માયા ગણી વિરમગામ ટેટીમાં મળે માયા ગણી મારા ભાઈઓ બધા ટેટીમાં મળે હાર્દિકભાઈ માટે ગઈ વખત ગાયો હતો અને આ વખત ભાઈ ગાવશે ખાસ. આજે નીતિનભાઈ મુખ્ય મહેમાન બન્યા છે,
એટલે એમની પણ સાચવણી અમારા માટે જરૂરી છે. આજે નીતિનભાઈ મુખ્ય મહેમાન છે એટલે એમની સાચવણી આપણા મહેમાન છે એટલે કરવી પડે. એટલે હાર્દિકભાઈ ક્યાંના પધાર પધાર. અને મેં પહેલાંય કીધું, તમે હાજર નતા ને અત્યારે કહું છું, ભવિષ્યમાં કહું છું કે ભગવાન પૈસા બધાને આપે, બધાને નામ બધાને આપે, પરંતુ માણસનો સ્વભાવ અને એની દાતારી એ કેટલું વાપરી શકે છે ને કોના માટે અને ક્યારે વાપરી શકે છે એ મોટી વાત છે. બાકી કલાકાર તો બધા એક કરોડ છે, પણ દિલથી એના ખીચામાં 5 રૂપિયા પડે તો એને એવું થાય કે ભલે મારામાં 1 રૂપિયો વધે પણ 4 રૂપિયા લોકો માટે વાપરી નાખું. આવા સિંહ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ ભાઈ. એટલા માટે કહેવાય, ગઈ વખત ભાઈ માટે ગાયો તો આ વખત તમારા બંને ભાઈ માટે ગાવું છે ત્યારે. અને આ ગીત ઉપર મારું આખું વિરમગામ એવો પટકારો આપશે કે તમને એવું થશે કે ના વિરમગામમાં મહેમાન ગતિ કરી દે. એટલા માટે સિંહ તો સિંહ કે ભાઈ એના ગળે હોકળ બંધાયેલા. વાહ 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 વાહ. સિંહ તો સિંહ કે ભાઈ પટેલ સિંહ કહેવાય મારા વિરંગો વાતો રે તાયલા. અરે આમ તો માફ કરજો, નાના મોટે થોડું વધારે બોલાઈ જાય. મને ખબર નહીં 2022ની ચૂંટણી આવે છે હાર્દિકભાઈ લડવાના છે કે નહીં લડવાના એ તો ખબર નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે હાર્દિકભાઈને લડાવવા છે. લડાવવા છે ને આપણે બધા ભાઈ? હા, જો માતાજી કરે તમારે કાયમની શાંતિ થઈ જાય. નીતિનભાઈ આ વિશે તમારું કંઈ કહેવું છે? લડાવે છે ને ભાઈ? જંગલ નો રાજા કે ભાઈ મારા ભાઈઓની વાતો રે થયેલા. સિંહ તો સિંહ કે ભાઈ મારા વિરમ ભોમની વાતો રે થયેલા.
વિરમગામ सोन कर से लोक माहौल बनावा आई लाइट होइए अबे ना हो दे खड़ा सोन कर से लोक माहौल बनावा आई लाइट होइए अबे ना हो दे खड़ा कोई ना बाड़ा अबे नथी रे बड़ा हमने दे लड़ाए गुतारा दला ના વાણા અમે નથી રે વડા અમને જે નડાય પોતા ના જણા બોલ્યા એટલે બોલ્યા જોણે ગોમના સરપંચ વાળા નીતિનભાઈ હાર્દિકભાઈ ને એવું થતું છે કે આ શું ગાય છે બોલી કયું ગીત છે પણ આજના જે યુવાનો છે ને વિરમગામના એ બધાનું આ ફેવરેટ ગીત છે સાચું છે ને ભાઈ બધાનું ફેવરેટ છે ને ગીત એટલા માટે ગાયો છું અને બીજી એક ફરમાઈશ આમ તો શરદી તાવ તબિયત ખરાબ હતી ભાઈને વહેલા ફોનમાં વાત થઈ હતી પણ હાર્દિકભાઈએ કીધું કે ભોજી ના કહું તો કંઈ નહીં બેસી રહેજો તો આવ્યા છીએ તો પેલું આદત હોય જાય ને એટલા માટે બધા મિત્રો માટે બધા એક છેલ્લી ફરમાઈશ ગાવી છે પછી ભાઈને વિનંતી કરું ઉમેશભાઈ મોજ કરાવે સદા મોજ મોજ મસ્તી ને વાટજો એ વસ્તી વાળા હું બહુ ભાઈ કસાણી મને મળી તમારી યારી વાળા ભાઈ બંધી ને નજર ના લાગે મારા ભાઈ બંધને ઠોકર ના વાગે તારી મારી ભાઈ બંધી ને નજર ના લાગે મારા ભાઈ બંધો ને ઠોકર ના વાગે હું તો ભાઈ કસણી મને મળી તમારી યારી વાળા સદા મોજ મોજ મસ્તી વાટ જો એ વસ્તી વાળા ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં રેસે દુનિયા તારી મારી યારી તમે હોય ભેડા પછી શું દુનિયા દારી ચોથી રેસે દુનિયા તારી મારી યારી તમે હોય ભેડા પછી શું દુનિયા દારી મોજ મસ્તી વાટ 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 હું બહુ ભાઈ કસાણી મળી તમારી યારી વાળા
આભાર. એ ગીત મારું મેં ગાયું હતું, ભુવાજીને બહુ ગમે છે. યુટ્યુબ ચેનલમાં મેં ગાયું હતું પણ હિટ ભુવાજીનું લાઈવ પ્રોગ્રામમાં થયું હતું. અને આજે બે ભેગા છે એટલે ગાવું છે. હે જરા આંખો ન માવીને હા કરી ગઈ, એક હરણી હાવર નો શિકાર કરી ગઈ, એક હરણી હાવર નો શિકાર કરી ગઈ. હાર્દિકભાઈની ખાસ ફરમાઈશ છે, જે ગીતને અત્યારે ખૂબ નામના મળી છે અને બહુ એકચ્યુઅલી આ ગીત છે ને પિક્ચરનું છે, પણ લોકો ખાલી એ ગીત જોવા માટે પિક્ચર જોવા માટે જાય. ભુવાજી હા આશીર્વાદ થયો 100%. અને એ ગીત એટલે હે અંધારી આ રાતો જગમગતી ચમકી રે, રૂમ ઝૂમતા હૈયા ચોરે ચોરી તમે મન લાલી ધામો હીરાદાર ઝૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ચોરે ચોરી તમે મન લાલી ધામો હીરા
घूमता रूप रूम झूमता है बंदो ये मन राली दा मोहीरा हो बाबा हो अने इतना माटे गाउन मन थाय भाई याद करायो खास भाई ने फरमाइश गमे छे एवुज बदा मित्र माटे गीत गाऊ छे तारे अने खूब लोको इंस्टाग्राम मा पण एनी रील्स बनाई थी रात दिवस દિલયને ધબકારણી વચ્ચ મારે દો આંખયને પલકારણી વચ્ચ મારે દો બહુ ગમો સો વચ્ચ મારે દો હો આંખયને પલકારણી વચ્ચ મારે દો દિલયને ધબકારણી વચ્ચ મારે જો બહુ ગમો છો એ તમે બધા ટચ મારે જો આવતા જતા મળતા રે જો આય હેલો કરતા જજો આવતા જતા મળતા રે જો આય હેલો કરતા જજો બહુ ગમો છો ટચ મારે જો એવું એવું બીજું ગીત એવું ને એવું બીજું ગીત છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જ લઈ લો મારા દિલના દસ્તાવેજ તારા નામ છે મારા દિલના દસ્તાવેજ તારા નામ છે ઉદાહરણ તમારું જ લઈ લો તમારું રાજા રણ છોડ છે
ઉત્તર ગુજરાતના કમાને કહીએ કે એક વાર દિલીપ માટે જોરદાર તાળીઓ ભાઈ, જે તાળી ના પડે મારા કળાની સોગન. હા, તારે ખાલી આજનો દિવસ કમાની કમીને પૂરી કરવાની છે એટલા માટે. રસિયો રૂપાળો રંગ રેલિયો ફેર જાઉં ગમતું નથી વાળા, મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેવળે ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેવળે ઘેર જાઉં ગમતું. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં.
અમે કાયો દોયા વિલાયા વિયા ઘીરે જાઉં ગમ તું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી પહેચાન મળી છે એવા ગીતના લેખક કવિશ્રી કેદાન ગઢવી એમની અહીંયા ખાસ ઉપસ્થિતિ છે અને આપ સૌને ગીત ખૂબ ગમે છે એટલે તું
रोज से मिलते ही नजर नजरों को चुराए, कैसी है हया तेरी जो तू पलकों को झुकाए, नजरों से मिलते ही नजर नजरों को चुराए, कैसी है हया तेरी जो तू पलकों को झुकाए, रब जो पोशीदा है उसको ही कर तू, और जो गर्विदा है उसको कर तू, तेरी झलक शर्फी जाने जगत नो नाच रे,
ઘર ભૂલો બધી વાત જીવની આ મોસમ છે અગર સાથ તેરા તો ભૂલું મેં સારા જહાં ઓ ગાળા તારા છબીલા તારા રંગીલા તારા રંગવે રૂપવે તારી વાત રે ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગવે રૂપવે તારી વાત રે લગાડતો એ નંદનો લાલો જે સોદાની વાલો એ
सबकिन हूँ दागे धन्य धन्य मोगल तोड़ा धाम ने रे हे माड़िया पोठो थका दो मामने रे माया पोठो फलका दो मामने रे धन्य 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 कटोरिया नी मारी मेलड़ी ने मोगल लागे येने आकरी रे आई मोगल लागे शेतने आकरी रे धन्य 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 ओखानी माया युने रे रे
વાળી મેલડી એ મારા વિરમ ગામના વડલા વાળી મેલડી એ ધારણ કરી બેઠેલો ભગવાન ભોળિયાનાથ ની જગ્યા છે એટલે છેલ્લે નગર મે જોગી આયા વેદ કોઈ સમજ ન પાયા સબસે બડા હૈ
से बड़ा है तेरा नाम, तेरा नाम જેટલો પણ આપણને સમય મળ્યો એ સમય દરમિયાન ખૂબ મોજ કરી, ખૂબ આનંદ કર્યો. પણ અહીંયા જે આખી ટીમ, જે અમારા સાજિંદા મિત્રો છે, એ લોકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો યાર. હા, અને ખાસ અમારા હાર્દિકભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જે બેસ્ટ ગરબા જે રમતા હતા એ લોકોનું રિઝલ્ટ અત્યારે થોડા ક્ષણોમાં તૈયાર થાય છે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા કલાકારો માટે, ઉમેશ બારોટ અને અલ્પા પટેલ માટે. એકવાર વિરમગામ જેટલા મોજથી એમણે તમને નચાવ્યા છે એટલા મોજથી એમની સમગ્ર ટીમ માટે તાળીઓનો વરસાદ હોવો જોઈએ, કારણ કે એ લોકો સતત 2-3 કલાકથી તમને નચાવી રહ્યા છે. અને આ કલાકારોએ અને તમે પણ સાથે ખેલૈયાઓ જોશથી નાચ્યા છો. ભાઈ અનિલ ભરવાડ અને એમની ટીમ અહીં આપણા હાર્દિકભાઈ પટેલનો અહીં સન્માન કરવા ઈચ્છે છે, તો અનિલભાઈ ભરવાડ અને એમની ટીમ મંચ પર પધારે અને થોડીક જ ક્ષણોમાં મારી પાસે રિઝલ્ટ આવી રહ્યું છે. જજીસ તમારી વચ્ચે ફરી રહ્યા હતા અને જજીસ જે લોકો બેસ્ટ ગરબા રમી રહ્યા હતા એમના નામ લઈ રહ્યા છે. તો વિરમગામ મજા પડી કે નહીં આજે? બસ થાક